હેરો જરીક ખોતરો ત્યાં કવિતા નીકળે. સાત અલગ જ તાસીર છે આ ભૂમિની, સાત અલગ જ તાસીર છે આ ભૂમિની, કે મહાભારત વાવો તો ગીતા નીકળે. ભારતીય સંસ્કૃતિના સુસંસ્કારોમાં કોઈ કાર્યની સફળતા માટે પહેલા મંગલાચરણ અને પછી પૂજ્ય દેવોની વંદનાની પરંપરા રહી છે. કોઈ પણ કાર્યને વ્યવસ્થિત રીતે નિર્વિઘ્ને સંપન્ન કરવા માટે સૌ પ્રથમ શ્રી ગણેશની વંદના અને અર્ચનાનું વિધાન છે. ગણેશ જ અશુભ અને અમંગળનો નાશ કરનારા દેવ છે. તે પૂજનથી પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય છે. કહે છે કે આસ્થા અને ભક્તિભાવપૂર્વક મંત્ર યંત્ર તંત્રમાંથી કોઈ પણ પ્રકારે કરવામાં આવતી ગણેશ સાધના અવશ્ય સિદ્ધિ પ્રાપ્ત કરે છે. તો આવો આપણે પણ આ યુવા મહોત્સવનું શુભ કાર્ય ગણેશ વંદનાથી કરીએ. ગણેશ વંદના માટે હું શ્રી પ્રિયા ઉદય કૃષ્ણને આમંત્રિત કરું છું. Oh, my God.
અત્યારે સાયન્સ ભલે રાડો પાડે કે અમે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ કે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ, પરંતુ આજથી હજારો વર્ષ પહેલા ગણપતિના મસ્તક પર હાથીનું મસ્તક બેસાડીને ભગવાન શિવે સૌ પ્રથમ હેડ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરી હતી, અને તે પણ સ્ટીચલેસ. My name is Mani.